नमस्कार दर्शक मित्रों, હું છું નાથ બાવા ભાવીની સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. રાણપુર નવરાત્રિના તહેવાર નિમિત્તે બોટાદ જિલ્લાના રાણપુરમાં આવેલા ગીતાંજલિ સ્કૂલ ખાતે નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ મન મૂકીને ગરબે રમ્યા હતા. ગીતાંજલિ સ્કૂલમાં સંચાલિત અરવિંદભાઈ દરજીયા, સંપિતભાઈ દરજીયા, વલ્લભભાઈ દરજીયા દ્વારા આ નવરાત્રિ ઉજવણી કરવા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના રાણપુરમાં ધંધુકા રોડ ઉપર આવેલા સ્થિર અને સંસ્કાર અને શિક્ષણની ભરપૂર ગીતાંજલિ સ્કૂલ ખાતે નવરાત્રિ નિમિત્તે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગીતાંજલિ સ્કૂલ રાણપુર અને ગીતાંજલિ સાયન્સ સ્કૂલ સાકરિયા બંને સ્કૂલના વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉત્સવ એટલે કે નવરાત્રિ ઉત્સવની અંદર સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની તથા બંને સ્કૂલના ટ્રસ્ટીઓ તથા સ્ટાફ પરિવાર અને નવરાત્રિના પર્વ પર નવમા નોરતે રાસ ગરબાનું આયોજન કર્યું હતું, જેમાં સમગ્ર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ઉષ્માભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના શુભ શરૂઆત સૌ પ્રથમ દુર્ગા માની આરાધના કરવામાં આવી હતી. પહેલા માતાજીની આરતી સમગ્ર ગીતાંજલિ પરિવાર હર્ષ ઉલ્લાસથી કરી હતી. ત્યારબાદ નવલા નોરતામાં વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફ મન મૂકીને ગરબા રમઝમ બોલાવી હતી. ગીતાંજલિ સ્કૂલના અંદર જ્યાં નજર કરો ત્યાં સમગ્ર વિદ્યાર્થીઓએ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસની અંદર સાથે સાથે સ્ટાફ પણ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે રમ્યા હતા. જ્યારે ગીતાંજલિ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ તલવારથી નૃત્ય કર્યું હતું. વિદ્યાર્થિનીઓનું તલવાર નૃત્ય સમગ્ર ગીતાંજલિ પરિવારના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ હાજર તમામ લોકોને નૃત્યના બે ઘડી અનિમેષ નેત્રે જોઈ રહ્યા હતા. સવારના 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી સતત દરેક વિદ્યાર્થીઓ ગરબા મન મૂકીને રમ્યા હતા. ત્યારબાદ કાર્યક્રમને અંતે ગીતાંજલિ પરિવારના દ્વારા હાજર તમામ વિદ્યાર્થિનીઓએ જલેબી અને ફાફડાના નાસ્તો કરાવ્યો હતો. ગીતાંજલિ સ્કૂલના સંચાલક અરવિંદભાઈ દરજીયા અને સંદીપભાઈ દરજીયા તથા વલ્લભભાઈ દરજીયા દ્વારા આ નવરાત્રિ ઉજવણી કાર્યક્રમના સફળ બનાવવામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર વિપુલ લુહાર, રાણપુર.